સુઈગામ તાલુકાના અનેક ગામોમાં વરસાદની અછતને લઈને પાણીની વિકરાળ પરિસ્થિતિ હોય અને ખેડૂતોની હાલત કફોડી બની છે. પ્રાણીઓ પણ પાણી વગર વલખા મારી રહ્યા છે, ત્યારે રણ વિસ્તારની અંદર પાણી છોડવાની માંગ સાથે ભૂખ હડતાલની ચીમકી આપી હતી. અહેવાલ રાજેશ જોશી, થરાદ. સાહેબ, આ કેનાલ ઝૂકી કડકડાટ પડી છે અમારી બાજુ. તમે જો એટલો રજૂઆત કરતા હો કે કેનાલમાં પાણી બધાને મળતું હોય તો અમને મળવું જોઈએ. ડાયરેક્ટ સેટમાં એક વાર હેડ્યો તો ભાભર લાઇનમાંથી સેટ અહીં પાટણ સુધી કમ્પ્લેટ બરોબર જાહેરીને અમારી કેનાલો હાવ હૂકી ટટ પડી છે. એટલે અમારો પ્રોબ્લેમ ચેવડો કે તમને કેટલો નડતો હોય છે. અમારો પશુપાલન અમે એટલો પાળવા હો ને અમારા એ પશુપાલન એમણી કુરા જાહેર તો અમારા અમારાથી એમણી કુરા જાહેર. તમે એટલી બધી ગણતર કરો કે સાહેબ આ અહીંથી પાળશે તો જ તમને દૂધ ઉપયોગ મળશે. આવા ખરાબ સંજોગોની અંદર વરસાદ ખીચાઈ ગયો છે અને ખેડૂતોની ભાડ સરકાર નહીં લે તો કોણ લેશે? આજે અમારી આજે હાલત કોઈ પૂછવા નથી આવતું. સરકારી કર્મચારીઓ તો આજે અમારી હાલત કેવી છે કોઈ પણ આજ દિવસ સુધી પૂછવા આવ્યું નથી. ખેડૂતો ઉપર આટલો અત્યાચાર કરવામાં શાના કારણથી આવે છે? સોઈગામ તાલુકાના ખેડૂતો અને વાવ તાલુકાના ખેડૂતો કોઈ પાકિસ્તાનથી તો નથી આવ્યા તો એના ઉપર આટલો અત્યાચાર કરવામાં આવે? આ પશુ વર્ગ છે, રણ વિસ્તાર છે અને વરસાદ ખીચાઈ ગયો છે. સરકારને એક જ રિક્વેસ્ટ છે કે પાણી છોડો. જય હિન્દ, જય ભારત.